choices and you have to select only one of them, you can use switch statement. Now, when you have number of choices increases and you can also use nested if or ladder if statement, but at that time, the complexity of program will be increased for both programmers and readers or users who can use this program later on, and it will become more difficult for them to code as well as to understand the program. Now, Java provides us with a switch statement where we can simply ask the user or programmer about their choices and match their choices with available options and execute the particular code, and rest of the code will be skipped. Now, the basic syntax of switch statement is switch and expression. Now, what is expression? In expression, you have to enter your choice. It can be any integer value or a single character value. After that, in switch curly bracket, there are number of cases. You can create as many cases as the choices available with you. Case, you have to write case, then case value 1. Here, your case value should be integer or character, and it must be ended with a colon symbol. After that, in curly bracket, you have to write if your choice is matched, your first case is going to be executed, then whatever execution you want to do, you have to write here, block 1, and after that you have to write the break statement. Now, what is the use of break statement? Here, the break statement will transfer your execution cursor to be out of switch statement and directly to the statement else. એટલે કે જો તમારો કેસ 1 એક્ઝિક્યુટ થઈ જાય ત્યાર પછી હવે આપણે જે આપણી બાકીની ચોઇસીસ છે કેસ 2 કેસ 3 કેસ 4 કેસ n એ એક્ઝિક્યુટ કરવાની રહેતી નથી એટલા માટે આપણે અહીંયા સ્વિચ સ્ટેટમેન્ટમાંથી બહાર નીકળવું કે જમ્પ મારવું જરૂરી છે એટલે એને આપણે બ્રેક લખીશું તો આપણો કર્સર ડાયરેક્ટલી ક્યાં જશે સ્ટેટમેન્ટ x પાસે એ જ રીતે જેટલી ચોઇસ હોય એટલા કેસ તમે ક્રિએટ કરી શકો છો અને એના રિલેટેડ તમે કોડિંગ લખી શકો છો હવે આ કર્લી બ્રેસીસ નેસેસરી નથી કે એ લખવો જ પડે પણ ફોર યોર સિમ્પલિસિટી તમે કર્લી બ્રેસીસમાં દરેક કેસના કોડ લખી શકો છો હવે જ્યારે તમારી ચોઇસ જે સ્વિચ એક્સપ્રેશન તમે લખો છો એ કોઈની પણ સાથે મેચ નહીં થાય એવા કેસમાં શું કરવું તો એવા કેસમાં આપણે એક લાસ્ટમાં ડિફોલ્ટ કેસ બનાવીશું અને એની અંદર કોઈ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરીશું જે રીતે આપણે લેડર એકમાં કરીએ છીએ એ જ રીતે અને ત્યાર પછી બ્રેક હવે જે ડિફોલ્ટ કેસ છે એ આપણા પ્રોગ્રામનો લાસ્ટ કેસ છે તો અહીંયા આગળ બ્રેક નહીં લખો તો પણ ચાલે બીકોઝ ઓટોમેટિકલી તમારું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે જો તમે બ્રેક નહીં લખો દરેક કેસ આગળ બ્રેક નહીં લખો તો શું થશે તમારું કેસ 1 એક્ઝિક્યુટ થશે પછી સ્ટેટમેન્ટ ટર્મિનેટ થવાના બદલે શું થશે તમારી દરેક કેસ 2ની સાથે વેલ્યુ મેચ થશે કેસ 3ની સાથે વેલ્યુ મેચ થશે એવી રીતે જેટલા પણ એન કેસીસ હશે દરેકની સાથે વેલ્યુ મેચ થશે અને ઇટ વિલ ઇન્ક્રીઝ યોર એક્ઝિક્યુશન ટાઈમ સો તમારા પ્રોગ્રામની એફિશિયન્સી ઘટી જશે એટલા માટે બ્રેક સ્ટેટમેન્ટ લખવું નેસેસરી છે ઓકે હવે જો સ્વિચને તમે ફ્લોચાર્ટમાં રિપ્રેઝન્ટ કરો કેવી રીતે થશે કે અહીંયા સ્વિચ એક્સપ્રેશન તમારી ચોઇસ એન્ટર કરવાની છે હવે એ ચોઇસ તમારી કેસ વેલ્યુ જે કેસ વેલ્યુ આપણે અહીંયા લખીએ છીએ એ એક્સપ્રેશન અને કેસ વેલ્યુ મેચ થશે અને જો એ મેચ ફાઉન્ડ થઈ જશે તો પર્ટિક્યુલર બ્લોક એક્ઝિક્યુટ થશે અધરવાઇઝ જો કોઈ પણ મેચ ફાઉન્ડ નહીં થાય જે તે બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં અને માત્ર જે લાસ્ટમાં આપણે ડિફોલ્ટ બ્લોક લખીએ છીએ ખાલી એ જ એક્ઝિક્યુટ થશે ઓકે સો જ્યારે તમારી પાસે નંબર ઓફ ચોઇસીસ વધારે હોય ઓકે એ ટાઈમે નેસ્ટેડ ઇફ કે લેડર ઇફ તમારો પ્રોગ્રામ બહુ જ કોમ્પ્લેક્સ થઈ જશે તો એ પ્રોગ્રામને સિમ્પ્લિફાય કરવા માટે તમારે સ્વિચ કેસનો યુઝ કરવો
के स्विच केस में एक टोटली चॉइस बेस्ड है, कंडीशन बेस्ड नहीं कि यूजर के प्रोग्रामर पोता ने चॉइस एंटर करे छे ए चॉइस जे केस तुम क्रिएट करो छो एनी साथे मैच થાય છે જો મેચ ફાઉન્ડ થાય તો જે તે રિઝલ્ટ એક્ઝિક્યુટ થાય છે અને બાકી ને બધા કેસીસ સ્કીપ થઈ જાય છે અને તમારા પ્રોગ્રામ નું કર્સર સ્ટેટમેન્ટ એક્સ ને ટ્રાન્સફર થાય છે સિમ્પલ સ્વિચ કેસ સમજવા માટે આપણે એક પ્રોગ્રામ જોઈએ સિમ્પલ કેલ્ક્યુલેટર બનાવીએ પ્લસ માઇનસ ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન કે ભાઈ કે નંબર એન્ટર કરો અને યુઝર ને આ ચોઈસ પૂછો કે તમારે આ નંબર નું શું કરવું છે હું અહીંયા એક ક્લાસ ક્રિએટ કરું છું ક્લાસ એબીસી મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટમાં સ્ટ્રીંગ આર્ગ્યુમેન્ટ્સ ओके હવે આની અંદર બે નંબર લઉં છું ઇન્ટીજર a is equal to 5 અને b is equal to 6 હવે આ બે નંબર તમારે પ્લસ એડિશન કરવું છે મલ્ટીપ્લિકેશન ડિવિઝન કે સબટ્રેક્શન કરવું છે એ ચોઈસ મારે યુઝર પાસેથી એન્ટર કરવું છે ઓકે તો તમે અહીં મેસેજ ડિસ્પ્લે કરી શકો છો કે એન્ટર યોર ચોઈસ સિસ્ટમ ડોટ આઉટ डॉट प्रिंट एलेंट तेरे बाद चॉइस एंटर कराओ एंटर योर चॉइस हवे जे अवेलेबल चॉइस छे एनु पण तमे लिस्ट क्रिएट करी शको सिस्टम डॉट आउट डॉट प्रिंट एलेंट अने ए चॉइस फॉर एग्जांपल 1 माटे हुं राखुं एडिशन 2 माटे सबट्रेक्शन 3 माटे मल्टीप्लिकेशन અને 4 માટે ડિવિઝન ઓકે હવે જે બી ચોઈસ તમે એન્ટર કરવાના છો એ સ્વિચ એક્સપ્રેશનમાં છે તો ચોઈસ એન્ટર કરવા માટે હું એક વેરિયેબલ લઉં છું ઇન્ટીજર ch ત્યાર પછી એન્ટર યોર ચોઈસ તમારી ચોઈસ એન્ટર કરો તમે હવે સ્વિચ કેસ લખી આપણે તો સ્વિચ ch હવે અહીંયા તમે જે બી ચોઈસ એન્ટર કરી હશે એ વેલ્યુ અને કેસ ની વેલ્યુ મેચ થશે तो आपने स्विच नहीं अंदर केस क्रिएट करें तो केस वन तो केस वन माटे वो एडिशन हो चुका बराबर छे तो एक आंसर स्टोर करो माटे एक वेरिएबल है सी तो लिखिए सी इज इक्वल टू ए प्लस पी अने ये पछी हूं प्रिंट करावी दो के सिस्टम डॉट आउट डॉट प्रिंट एलन अने सी બરાબર અને લાસ્ટમાં ગ્રેડ અને અહીંયા આપણો મારો કેસ 1 એન્ડ થઈ છે ત્યાર પછી કેસ 2 કેસ 2 માં આવશે c is equal to a minus p એને પ્રિન્ટ કરાવો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ c એ જ રીતે કેસ 3 c is equal to a into b મલ્ટીપ્લિકેશન છે એટલા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ આન્સર પ્રિન્ટ કરો અગેન કેસ 4 અને દરેક કેસમાં બ્રેક જો તમે બ્રેક નહીં લગાવશો તો તમારા બધા કેસ એક્ઝિક્યુટ થશે અને તમારો ટાઈમ અને મેમરી વેસ્ટ થશે c is equal to a divided by b સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ c अगेन ग्रेड अने लास्ट में डिफॉल्ट केस माटे डिफॉल्ट अने इमा प्रिंट कराओ यू हैव एंटर रॉन्ग चॉइस ओके अहीं आगर तमारो केस पूरो थाय ने त्यार पछी स्टेटमेंट एक्स हवे आ जे स्विच एक्सप्रेशन जे सीएच छे ए तमे इंटीजर लई शको अथवा तो कैरेक्टर लई शको બરાબર બાકી ફોલ્ટ ફ્લોટ ડબલ કે સ્ટ્રીંગ વેલ્યુ અલાઉડ નથી તમે સિંગલ કેરેક્ટર જ યુઝ કરી શકો જો તમારે ઇન્ટીજર ના બદલે કેરેક્ટર લેવું હોય તો અહીંયા તમે કેસ 1 ના જગ્યા ઉપર સિંગલ કોટમાં સિમ્બોલ નો યુઝ કરી શકો ફોર એક્ઝામ્પલ પ્લસ માટે સબટ્રેક્શન ની જગ્યા ઉપર સબટ્રેક્શન ડિવિઝન ની જગ્યા ઉપર ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન ની જગ્યા ઉપર મલ્ટીપ્લિકેશન તો અહીંયા ઇન્ટીજર ch ની જગ્યા ઉપર લખશો એમ
का डिफरेंस ये रहते हैं कि इफ स्टेटमेंट कंडीशन बेस्ड रहते हैं टोटली, जरे आज स्विच स्टेटमेंट चॉइस बेस्ड रहते हैं। इफ नेस्टेड इफ के लेटर इफ यूज करेंगे जो कमेंट